સોશિયલ મીડિયાનો યુઝ કરતા હો, વોટ્સએપ વગેરે જે કંઈ વાપરતા હો, મેં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત, કોઈની નબળી વાત એને જાહેર કરવાનો આપણો અધિકાર જ નથી, આપણું કામ જ નથી. આપણું કામ માત્ર એટલું છે, એમાં જે સારું આવે છે એને ગ્રહણ કરીએ, સ્વીકારીએ, અને જો આપણને ફાવતું હોય, સમય હોય, તો સારી વસ્તુને આપણે 100 જણા સુધી પહોંચાડીએ. અમરીશ મહારાજે પારણું કર્યું છે. આ બાજુ દુર્વાસાજીને સમાચાર મળ્યા છે કે અમરીશ મહારાજ મને ભૂલી જઈને મને પડતો મૂકી અને પારણું કરી લીધું. ધોવા પોવા થતા એવા આંખ લાલ ચોળ થઈ ગઈ છે, પ્રકૃતિ માંડી ફરકવા અને ક્રોધાતુર થયેલા દુર્વાસા આવ્યા છે અમરીશ મહારાજની પાસે. કંઈ પૂછ્યા વગર માંડા છે પોતાનો ક્રોધ વ્યક્ત કરવા. હે અમરીશ, ભગવાનનો ભક્ત મોટો કહેવાય છે, તેને અભિમાન આવી ગયું છે, તે મારું અપમાન કર્યું, અનાદર કર્યો છે, માટે જા, તું આ ધરતી માથે રહેવાને લાયક નથી, તારું મૃત્યુ થઈ જાઓ. એમ કરીને દુર્વાસાએ એમ કહેવાય કે એક કૃત્યને પ્રગટ કરી, એક કૃત્યને પ્રગટ કરી, આદેશ આપ્યો છે કે જા, આ અમરીશ મહારાજને મોતને ઘાટ ઉતારી દે અને મૃત્યુનો દંડ શ્રાપ આપું છું. આવી રીતના અમરીશ મહારાજને દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, કૃત્યાઓ પ્રગટ કરી. કૃત્ય આવી અને અમરીશ મહારાજની પાસે આવી, પણ બરાબર સામે વાત એવી બને, અમરીશ મહારાજ એક ડગલું પણ પાછળ હેટા નહીં, જરા પણ ચિંતા નહીં, મરવાની બીક નહીં. આ મોટી વાત નહીં. માર માર કરતી પેલી કૃત્યા આવે, એટલે ભયંકર વિકરાળ કૃત્યા સામે આવે, અને પેલા અમરીશ મહારાજ સતત ભગવાનનું ભજન સ્મરણ કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાનનું એ સતત સ્મરણ કરે છે. કૃત્યા જ્યાં નજીક આવે અને ત્યાં અમરીશ મહારાજની રક્ષા કરવા માટે ઠાકોરજી એક સુદર્શન ચક્ર મૂકેલું છે, અને સુદર્શન ચક્ર ફરતું ફરતું આવ્યું, અને સુદર્શન ચક્રની અગ્નિ પેલી કૃત્યાથી સહન ન થઈ, કૃત્યા ભાગી, મારું કામ નહીં આમાં. કૃત્યા ભાગી, દુર્વાસા જોઈ રહ્યા બધું થાય છે શું, અને ત્યાં પેલું સુદર્શન ચક્ર કૃત્યાનો પીછો છોડી અને દુર્વાસાની પાછળ ચક્ર પડ્યું. સુદર્શન ચક્ર માટે એવું શાસ્ત્રમાં લખાણું છે સાહેબ, 1000 સૂર્યમાં જેટલું તેજ, જેટલી ગરમી એટલું તેજ એક સુદર્શન ચક્રમાં છે. હવે એનો તો ખાલી સેમ્પલ જ બતાવ્યું હોય ને. સુદર્શન ચક્ર પાછળ અને આગળ આગળ દુર્વાસા જાય, ધૂમધમાટાભાઈ પોલી પોતળીનો એક છેડો હાથમાં લઈને ભાગ્યા. ભાગતા 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 ક્યાંય ફાવે નહીં, બચાવો બચાવો. આને બચાવવા કોણ આવે? ઇન્દ્રલોકમાં ગયા. હે દેવાધિદેવ ઇન્દ્ર, આપ મને આ સુદર્શન ચક્રથી બચાવો, મને બાળી દેશે, મને મારી નાખશે. અને ત્યારે ઇન્દ્રએ કીધું કે બાપજી માફ કરજો, આ ચક્રથી બુગારવા મારું કામ નહીં, હું ક્યાં જાઉં, અમારા બાપા બ્રહ્મા, અમારે તકલીફ તો બ્રહ્માજી પાસે જાય, માટે તમે ત્યાં જાઓ. દુર્વાસા દોટ મૂકી બ્રહ્માજી પાસે. તકલીફ પાછી એવી કે જ્યાં ઊભા રહી જાય દુર્વાસા, ત્યાંથી પાછું ચક્ર પાછું સ્થિર થઈ જાય, ત્યાંથી પછી અગ્નિ ફેંકે. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીની પાસે આજીજી કરી, મને નથી બચાવો, મને બચાવો. બ્રહ્માજી ક્યાં, મારું કામ નહીં, આ ચક્ર કોનું જોવો તો, નામ કોનું લખ્યું છે? આ સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું ચક્ર છે, આ માટે તમે જેનું છે એની પાસે જાઓ. અને વાત એ સાચી ને, જે કામ જેનાથી થાય એનાથી જે થાય. ભગવાન વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુને કહે છે કે તમે મને આનાથી બચાવો. ભગવાન કહે છે કે દુર્વાસાજી આ મારુંય કામ નહીં. ભગવાન જે આટલી વાત કરીને ત્યાં દુર્વાસાજી પાણી પાણી થઈ ગયા. હવે હું ક્યાં જાઉં? ભગવાન કહે છે આનો બચવાનો એક જ માત્ર ઉપાય છે, બોલો. આ ચક્ર જેની રક્ષા મેં મૂક્યું તું, એ તમને જો માફી આપે, એ તમને જો માફી આપી દે તો તમે છૂટો, બાકી હવે આનાથી તમને કોઈ છોડાવી શકે નહીં. હવે દુર્વાસા શું કરે? જેને મારવાની, જેને શ્રાપ આપ્યો છે એની પાસે જ જવાનું માફી માંગવાની. એ તમને જો માફી આપે તો આનીથી તમારી છૂટી મુક્તિ થાય, બાકી મુક્તિ ન થાય. ભગવાનની વાત સાંભળી અને સીધા આવ્યા છે દુર્વાસા ઋષિ અમરીશ મહારાજની પાસે.
ત્યારે ઋષિ આવ્યા રાય પાસડે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય, આજ તે દી એક ભાવ હોય તો સુદર્શન દૂર થાય. એમ શત્રુ મિત્ર જે સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર, એવા ભક્ત જે જગત માહે, એવા ભક્ત જે જગત માહે, તેની ઉપર પ્રભુ પ્યાર, તેની ઉપર પ્રભુ પ્યાર, તેની ઉપર પ્રભુ પ્યાર. દુર્વાસા ઋષિ પાસે એક જ માત્ર બચવાનો ઉપાય હતો, એ હતો અમરીશ મહારાજાની માફી. અમરીશ જો માફી આપી દે તો બેચા બાકી ગયા, હવે શું થાય? આ દુનિયામાં એક વાત બહુ યાદ રાખજો ઓલા ભક્તજનો, જ્યારે માણસ ગરજવાન જ્યારે થાય ત્યારે આપણે ત્યાં કહેવત છે, ગરજે ગધેડાની બાપ કેવો પડે, કહેતા હોય એટલે આપણને અનુભવ હોય. ગરજ હોય ત્યારે માણસ છે એ ગમે તે રીતે સરળ થઈ જાય, સરળ થઈ માફી માગે. આજે એવો જ અવસર દુર્વાસા છે. મને તો વિચાર વાલા ભક્તજનો એ આવે, આખી દુનિયામાં તમામ દેવતાઓ તમામ રાજાઓ બધા દુર્વાસાથી થરથર કંપે. દેવતાઓની સભા બેઠેલી હોય અને એમાં દુર્વાસા જાય તો તમામ દેવતાઓ બધા એમ ટટાર બેસી જાય, એટલે કઈ ભૂલ કરતા કઈ મરી ગયા. આ બાપુ દેવતા ઋષિ આ દુર્વાસા છે. દુર્વાસા બાપુથી બહુ સહન રહેવું, સાવચેત રહેવું પડે. દેવતા બધા થરથર કંપે, મોટા મોટા રાજાઓ એ બધા એનાથી ડરે. આજે એ દુર્વાસા આજે પોતે ડર્યા છે, બહુ મોટી વાત નહીં કહેવાય ને કે શેરને માથે સવા શેર હોય જ, પણ સવા શેર કેવો હોય ને એ આ વાત આપણને સમજાવે છે. જરૂર નથી કે ક્રોધની સામે ક્રોધ જ જીતે, ક્યારેક ક્રોધની સામે દયા અને શાંતિ પણ જીતી જાય છે. ભગવાનની આજ્ઞા લઈ, ભગવાન પાસેથી રાય લઈ અને આવ્યા છે રાજા અમરીશજી પાસે. ઋષિ આવ્યા રાજાની પાસે અને રાય પાઈ લાગી કહ્યો અભિપ્રાય. આ દુર્વાસા એના પગમાં બધાય પડે, પણ દુર્વાસા કોઈના પગમાં જલ્દીથી પડે નહીં, એ દુર્વાસા આજે અમરીશ મહારાજના પગમાં પડ્યા. હે બાપજી, હે અમરીશ, તમે ભગવાનના મોટા ભક્ત, તમે મોટા ભક્ત, અને મારાથી તમારો અપરાધ થઈ ગયો, મને માફ કરો, મને માફ કરો. સુદર્શન ચક્રની આગ થકી મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. તમારા સિવાય કોઈ મારા તારણહાર નથી, તમારા સિવાય આનાથી મને કોઈ મુકાવે એમ નથી. અમરીશ મહારાજ તો હજી ધ્યાન ત્યાં ઊભા છે, બે હાથ પ્રસારે અને ઊભા કર્યા દુર્વાસાને. દુર્વાસાજી, અરે તમારે મારા પગમાં ન પડવાનું હોય, મારે તમારા પગમાં પડવાનું હોય. ના બાપજી, હવે તમે મારા ગુરુ, તમે મને આનાથી બચાવો. અમરીશ મહારાજા કહે છે, અરે ગુરુ તમે, દુર્વાસા કેટલા ગુરુ શિષ્ય નિમુક્ત, આનાથી બચાવો મને. હવે આ પાછળ આ આગ મારાથી સહન થતી નથી. અને ત્યારે અમરીશ મહારાજ બે હાથ જોડ્યા છે. અમરીશ મહારાજે સંકલ્પ કર્યો છે, એક પ્રતિજ્ઞા લીધી, એક વાત રજૂ કરી છે કે જ્યારે દુર્વાસા ઋષિ પ્રથમ મારા મહેલમાં જ્યારે પધાર્યા, જ્યારે મેં આમંત્રણ આપેલું, ત્યારે મને એના પ્રત્યે જેવો પૂજ્ય ભાવ, મને જેવો એને સદભાવ હતો, એવો સદભાવ, એવો પૂજ્ય ભાવ, એવી પૂજ્ય બુદ્ધિ અત્યારે પણ જો મારે એના વિશે હોય તો હે સુદર્શન ચક્રજી, આપ દુર્વાસાને મુક્ત કરો. આટલી જા સુદર્શન ચક્રની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, અને એ જ સમયે સુદર્શન ચક્ર અદૃશ્ય થયું અને દુર્વાસાને શાંતિ થઈ છે. એવી રીતના આમાં નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગ ધીરજ આખ્યાન ગ્રંથમાં લખ્યો છે. આમાં તમને કઈ સમજાણું, આમાં તમને એમ ન થયું સ્વામી અમરીશ મહારાજ ને દુર્વાસાની વચ્ચેનો આ મામલો હતો, એમાં અમને હું કેમ ઇન્વોલ્વ કરો છો? આમાં આપણે ઇન્વોલ્વ એટલા માટે થવું છે, નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે, એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર,
ભગવાનના ભક્તના જીવનમાં ક્યારેક આવા પ્રસંગો આવે, આવા દુઃખના અવસરો આવે, ત્યારે ભગવાનનો ભક્ત ધીરજ ધારે. અહીંયા સ્વામીનો મૂળ ટાર્ગેટ છે, ફોકસ છે અંબરીશ રાજાની ઉપર, દુર્વાસા ઉપર વાત નથી. અહીંયા પ્રસંગ આપ્યો છે અંબરીશ મહારાજનો. અંબરીશ મહારાજને મારવાને માટે પેલી કૃત્યાને મોકલે છે, છતાં પણ અંબરીશ મહારાજ જરા ચલાયમાન નથી થયા. અને ભગવદ્ ભક્તિનું બળ છે, એના ગુરુ પંચિક ઋષિ એમને આપેલું જ્ઞાન એનું દૈવત છે, એને લઈ અંબરીશ મહારાજ સ્થિર રહ્યા છે. બસ કથા આપણને શીખવાડે છે, સમજાવે છે કે જીવનમાં ગમે તેવા સંકટો આવે, મુશ્કેલીઓ આવે, છતાં પણ એમાં ભગવાનની ભક્તિ ગુમાવી અને ધીરજ ન ગુમાવી. ધીરજ આખ્યાન ગ્રંથ છે. ધીરજ જો ગુમાવી તો પગલું બહુ ખોટું ભરાઈ જાય, પરંતુ ભગવાનનો ભક્ત હર હંમેશ ધીરજ રે રે અને રે. ગમે તેવા સંજોગો હોય એની સામે અડીખમ ઊભો રહે. સુખ આવે તો પણ ભલે, દુઃખ આવે તો પણ ભલે, બે પ્રસંગમાં અંબરીશ મહારાજનું ચરિત્ર અટેચ થાય છે. જ્યારે સમય બહુ ખરાબ આવ્યો, દુર્વાસા ઋષિએ મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ અંબરીશ મહારાજ સ્થિર રહ્યા છે, સ્થિર રહ્યા છે. આ વાતમાં બીજી વાત એ પણ સમજવા જેવી રહી કે જ્યારે ત્યારે જેમને તેમ જે ક્રોધ કરી બેસે, જે વારે વારે જેની સ્પ્રિંગ છટકતી હોય, તેના માટે પણ બહુ સરસ વાત, અહીંયા બહુ મુદ્દાની વાત છે. દુર્વાસાની જેમ દશા થાય, અને મોટી વાત એ છે દુર્વાસાને અંબરીશ મળ્યા, આપણને અંબરીશનો મળે દશા શું થાય. માફી આપનાર હોય તો બહુ વાંધો ન આવે, પણ આ કથામાંથી શીખવું છું. વાલા ભક્તજનો, જીવનમાં શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો એક વાત ખાસ યાદ રાખજો, જીવનમાં આપણે મગજને, બુદ્ધિને અને હૃદયને ખૂબ શાંત રહે એવો પ્રયાસ કરજો. સ્વભાવ જાતિગત સ્વભાવો હોય, વ્યક્તિગત સ્વભાવો હોય, પરંપરાગત સ્વભાવો હોય, એનાથી મુક્ત થઈ અને આત્મગત સ્વભાવમાં, મુક્તગત સ્વભાવમાં રહેવાનો અભ્યાસ કરીએ. ક્રોધ, લોભ, કામ વગેરે બધા જે સ્વભાવો છે, જે પ્રકૃતિઓ છે, એ બધી લૌકિક દેહ સાથે જોડાયેલી બધી પ્રકૃતિઓ છે. મુક્ત જાતિગત સ્વભાવો હોય, દરબારનું લોહી હોય અને ગરમ ન હોય એવું જવલ્લે બને, એ સ્વાભાવિક રીતે, એ જાતિગત રીતે થોડું ગરમ હોય, એ કોઈનું સહન ન કરી લે, જાતિગત સ્વભાવ છે. અમુક વ્યક્તિગત સ્વભાવ હોય, એ જાતિગત ન હોય, પરંપરાગત ન હોય, એ વ્યક્તિગત હોય, માણસ પૂરતું સીમિત હોય. અમુક માણસો એવા હોય કે જ્યાં જાય ત્યાંથી કંઈક ને કંઈક ચોરીને લઈ આવ્યો કરે, પણ એને ખાધેલું હજમ ન થાય, એ જાતિગત સ્વભાવ ન કહેવાય. એ જાતિગત સ્વભાવ, એ પરંપરાગત સ્વભાવ નથી. હું એવું તમે માનો છો કે કોઈ માણસને જ્યાં ત્યાં ચોરી કરવાનો સ્વભાવ હોય એટલે એના મમ્મી પપ્પા એવા જ હોય એવું માનો તમે? એની પરંપરામાં થયેલું તમે એવું માનો છો? એવું નથી. એ પરંપરાગત સ્વભાવ નથી, એ વ્યક્તિગત સ્વભાવ છે. એને સમજવા પ્રયાસ કરીએ. એ પરંપરા નથી. એક છોકરો, એ બાપા ખીજાતા હતા, લ્યા તો બળદિયા જેવો છોડાવો ને તેવો, ઘણું બધું એના પપ્પા ખીજાતા હતા, વારે વારે ખીજાય, દરરોજ ખીજાય. એક દિવસ છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા, તમારા સવાલનો જવાબ આપો. બોલ, તમે ભૂલ કરતા નાના હતા ત્યારે તમારા બાપુજી તમને ખીજાતા? તો ખીજાતા ને એને એના બાપુજી ખીજાતા? એને ખીજાતા. એને એના બાપુજી એને ખીજાતા છે, પણ તારે શું કામ છે બોલ. છોકરો કે પપ્પા, મારે એ જાણવું છે આપણા ઘરમાં ગુંડાગીરી ક્યારથી ચાલુ છે, મારે એ જાણવું છે. આ પરંપરાગત નથી, આ વ્યક્તિગત છે. અમુક વ્યક્તિગત સ્વભાવ હોય છે, એનાથી બચવું. જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો કંઈ બહુ સરસ એક વાત લખી હતી કે શિયાળ અને રિસાળ આ બેથી થોડું સાવચેત રહેવા જેવું છે. શિયાળ છે લુચ્ચું છે, એ લુચાઈમાં શું કરી બેસે કાંઈ ખબર ન પડે, અને રિસાળ વ્યક્તિ છે એ રીસમાં ને રીસમાં શું કરે એનું આપણને કહી શકાય નહીં. આ રીસમાં ને રીસમાં દુર્વાસાજીએ મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી,
અંબરીશ મહારાજા માટે. તો કથા એ પણ શીખવાડે, સમજાવે, ક્રોધ આવે ને તે કૃત્યાઓ જ ઊભી થાય. સમજાણી વાત. એ કૃત્યાઓ કઈ ખબર છે? આજે આપણામાં એવું બળ નથી રહ્યું કે ક્રોધ કરેલી ઓલી પછી એ પ્રેત જેવી ને ઓલી ચૂડેલ જેવી આવે ને પાછળ એવી આજે ન થાય. પણ આજની જે કૃત્યાઓ કંઈક અલગ છે. એ કૃત્યાઓ કેવી ખબર છે? ગાળરૂપી કૃત્યાઓ હોય ને. જ્યારે મગજ ફાટે, જ્યારે બોલાચાલી થાય, અને ત્યારે આપણે જે બોલતા હોઈએ ને એને કૃત્યાઓ કહેવાય. એ ક્રોધ જ્યારે આવે ત્યારે કૃત્યાઓ જ એમાંથી પેદા થાય. એમાંથી ક્યારેક કલ્યાણ ન હોય. ભગવાનના ભક્તએ એમાંથી શીખવાનું છે. તો સાવચેત રહેવા જેવી વાત છે. અને એક વાત બહુ મજાની છે, સમજવા વિચારવા જેવી છે. ઘણી વખત અંબરીશ મહારાજા જેવું આપણે જ્યારે વિચારતા હોઈએ, સો સો વાર તમે કોઈ માણસનું રાખો અને એક વખત તમે જો ન રાખો, એક વખત તમે એને ન સમજી શક્યા, તમે એને ન એની ઈચ્છા પૂર્ણ કરી શક્યા, તો તરત જ 100 વખત જે તમે કરેલું હોય એ બધું એને ભૂલાતા વાર નથી લાગતી. તરત વાકું પડી જાય. વાકું પડતા વખત લાગતો નથી. આપણે એવા માનવ થઈએ, આપણે એવા ભગવાનના ભક્ત થઈએ, આપણા જીવનમાં ક્યારે રીસ ન હોય, આપણા જીવનમાં ક્યારે કોના માટે આવો દ્વેષ ન હોય, એટલું આપણું નિરાળું જીવન જોઈએ. કોઈના માટે ખોટી ધારણા બાંધી લેવી, કોઈના માટે ખોટી વાત રજૂ કરવી, આ બધી આપણા જીવનને માટે બહુ નેગેટિવ વાતો છે. બહુ નેગેટિવ વાતો છે. ભગવાનના ભક્ત એવા ન હોય. ભગવાનના ભક્ત છે ક્યારેય પણ કોઈને હેરાન ન કરે. સમય લખે છે, પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાતનું, એવો વિચાર જેને અંતરે ઘડી ઘડી એ રહે છે ઘણું. હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાય ભાગ આવી નથી, તેને અવડું અવરનું કેમ થાય ઉપર અંતરથી, કેમ થાય ઉપર અંતરથી. સ્વામી વાત લખે છે, પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાતણું. ભગવાનનો ભક્ત એવો હોય કે એ બીજા હેરાન થાય એવું તો ક્યારે ઈચ્છે જ નહીં, પરંતુ બીજાને સુખી કરવામાં કદાચ પોતે થોડો દુઃખી થતો હોય તો દુઃખ પોતે ભોગવી લે. આ સમજાય? પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાનું. મર એટલે જ ભલે. એવો વિચાર જેની અંતરે ઘડીએ ઘડીએ રહે છે ઘણું. આ વાત બહુ ન્યારી વાત છે, બહુ ન્યારી વાત છે. હું તમને એક વાત કરું. તમારી પાસે એક ગ્લાસ પાણી છે, એક ગ્લાસ પાણી, બીજી કોઈ વ્યવસ્થા નથી, અને તમે બે મિત્રો છો, બે તમારા ઓળખીતાઓ છો. તમે એક ગ્લાસ પાણી પીવા માટે બહુ જરૂર છે. હવે એમાં સ્વાભાવિક આપણને સ્વાર્થ બુદ્ધિ જાગે. જાગે કે નહીં? હું પી લઉં. તો ડાયો માણસ હોય ને એમ કરે, આપણે કામ કરીએ, અડધું તાન અડધું મારું, એમ ભાગ પાડે. પણ આ સ્વામી વાત લખે છે, પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાતણું. આ તો વાત બહુ અલગ જ છે. કદાચ એવો કોઈ પ્રસંગ આવતો હોય એને લઈ અને પોતે દુઃખ માથે લઈ લે, પરંતુ સામે દુઃખ આપે નહીં. આ ભગવાનના ભક્તની કંઈક અલગ જ આખી વિચારધારા છે. એવો વિચાર જેને અંતરે ઘડીએ ઘડીએ રહે છે ઘણું, હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાય ભાગ આવી નથી. આવું જેનું મન હોય, આવી જેની વિચારધારા હોય, સ્વામી કહે છે તેને અવડું અવરનું કેમ થાય ઉપર અંતરથી. એનાથી ક્યારેય પણ કોઈનું અહિત ન થાય, કોઈનું બુરું ન થાય. ગોષ્ઠીમાં જ કંઈક વાત ચાલતી હતી, માણસો ઉછીના રૂપિયા લે, વ્યાજે રૂપિયા લે, અને પછી ઉઠી જાય ને ભાગી જાય ને પછી બૂછ મારે. આ બધી વાતો આ સત્સંગ આપણને બતાવે છે કે આ બધી રેડ લાઇટ છે. એનાથી ક્યારેય પણ કોઈનું ભૂંડું ઈચ્છી પણ ન શકાય. તો કરવાની તો વાત જ ક્યાં રહી, પ્રસંગ જ ક્યાં રહ્યો. અંબરીશ મહારાજા એવા
વિચારવાળા હતા, એવા જ્ઞાનવાન હતા કે જેને લઈ અને ભગવાને એનું એને એની રક્ષા માટે સુદર્શન ચક્ર મૂક્યું હતું. કથા આપણને સમજાવે છે જો આપણામાં સહન કરવાની શક્તિ હોય તો ભગવાન આપણી રક્ષા કરવા માટે અવશ્ય બેઠા છે. થોડો પ્રયાસ કરવો પડે, થોડી ધીરજ રાખવી પડે તો જ એ વાત સંભવ થાય. હું તમને એક વાત કરું ભાઈ, આમાંથી જેવો દુર્વાસાએ શ્રાપ આપ્યો, બરાબર, જેવો દુર્વાસાએ શ્રાપ આપ્યો કે જાઓ અમરીશનું મસ્તક ધરથી અલગ કરી